મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 24 જાન્યુઆરી, શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ છે. આજે આ ટૂરનો પ્રથમ T20 મેચ ઓકલેન્ડમાં રમાયો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 203 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં જ ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ભારત તરફથી KL રાહુલ અને શ્રેયસ અય્યરે 50 મારી હતી. રાહુલે 27 બોલમાં 56 રન કર્યા હતા. રાહુલ અને કેપ્ટન કોહલી વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે 29 બોલમાં 58 રન કર્યા હતા. શ્રેયસને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આવતીકાલે રાષ્ટ્રીય મતદાતા દિન છે, જેની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યપાલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓનું સન્માન થશે. જામનગરના કલેક્ટર રવિશંકર તથા ડેપ્યુટી DDO અફસાના મકવાને પણ રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જામનગર નજીક સચાણા ગામે કુખ્યાત શખ્સો જુગારધામ ચલાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. કોંગી કોર્પોરેટર મરિયમબેન ખફીના પુત્રો યુસુફ તથા અલ્તાફ ખફીના ફાર્મ હાઉસમાં LCBએ દરોડો પાડ્યો હતો. અહીં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા હતા. 3,35,000 રોકડા, 2 મોટર સહિત પોલીસે 31 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડામાં અલ્તાફ ખફી ઉર્ફે પપ્પુ તથા રામભાઈ મેર ઝડપાયા ન હતા. પોલીસે બંનેને ફરાર જાહેર કર્યા છે. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બહાને વાહન ચાલકો સાથે ઝઘડો કરી પૈસા પડાવતી ટોળકી સક્રિય હતી. LCBએ આ અંગે તપાસ આરંભી હતી. બાતમીના આધારે LCBએ નૂરી ચોકડી પાસેથી 3 શખ્સોની અટકાયત કરી હતી. મનરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ભીખા, અહેમદ સત્તાર પિંજારા તથા અનવર અબ્બાસ જુનેજાએ પોલીસ સમક્ષ ગુનાઓ કબૂલી લીધા હતા. વાહન ચાલકો સાથે આયોજિત અકસ્માત કરી ઝઘડો કરી નુકસાનના વળતર રૂપે પૈસા પડાવવામાં આવતા હતા. તળાવની પાળ, દરેડ બાયપાસ, નૂરી ચોકડી વગેરે 30 સ્થળોએ આ ટોળકીએ પોતાના કરતબ દેખાડ્યા હતા. પોલીસે 3 આરોપીઓ પાસેથી 10,000 રોકડ, મોબાઈલ તથા GJ10DC5894 નંબરનું એક્સેસ સ્કૂટર કબજે કર્યું છે. જામનગરમાં તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું. સુસવાટા મારતા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હજુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાનું અનુમાન છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.